ઘરમાં જ્યારે કોઈ પણ વેજીટેબલ્સ ના હોય અને કોઈ સબ્જી બનાવવી છે તો મગદાળની આજે આપણે શાક બનાવીશું. મગની દાળનું શાક રસની જોડે પણ ખૂબ જ મજા આવે છે ખાવાની. એકદમ છુટ્ટું છુટ્ટું મગની દાળનું શાક કઈ રીતે બનાવવું તો એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો અહીંયા મેં 1 કપ જેટલી મગની દાળ લઈ લીધેલી છે. મગની દાળને આપણે લગભગ 30 મિનિટ માટે પલાળીને રાખવાની છે. તો જ્યારે પણ તમે મગની દાળને પલાળો ત્યારે ગરમ પાણીની અંદર પલાળવાની છે, જેનાથી એકદમ ઝડપથી એ સોફ્ટ થઈ જાય. તો 1 કલાક પછી આપણી મગની દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ છે એ થોડી મોટી સાઇઝની થઈ ગઈ છે, મતલબ એકદમ સરસ પલળી ગઈ છે. 1 પાણીથી ધોઈ લઈશું અને પાણી આપણે કાઢી લઈશું. હવે આ આપણે મગની દાળ માટે વઘાર કરી લઈએ. તો 1 પેનની અંદર મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, તો લગભગ 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. રાઈ અને જીરું એડ કરી બરાબર રીતે સાંતળી લઈએ. 1 ચમચી જેટલું લસણ, 1 ચમચી લીલી મરચી, લીમડાના પાન અને હિંગ એડ કરી અને લસણને બરાબર સાંતળી લેવાનું છે. મીઠું અને લાલ મરચું પાવડર પણ આપણે તેલની અંદર જ એડ કરી દઈશું, જેનાથી એમનો કલર ખૂબ જ સરસ આવે. હવે આપણે જે દાળ પલાળીને રાખેલી હતી એ દાળ એડ કરી દઈએ. તો અહીંયા મેં મસાલા વગરની દાળ તૈયાર કરેલી છે. દાળને સૌથી પહેલાં બધા જ મસાલાની અંદર બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે 1 કપ જેટલું અહીંયા આપણે પાણી લેવાનું છે. તો જેટલો કપ આપણે મગની દાળ લીધેલી છે એટલો જ કપ આપણે પાણી લઈશું. તો તમારી દાળ ખૂબ જ સરસ બનશે અને એકદમ છુટ્ટી બનશે. જો તમે વધારે પાણી એડ કરી દઈશો તો તમારી દાળ છુટ્ટી નહીં બને. તો લગભગ 10 મિનિટ માટે આપણે કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા થોડું પાણી છે આપણી દાળની અંદર, પણ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને લગભગ 5 મિનિટ માટે રાખી મૂકીશું. તો આપણી દાળ છે એકદમ સરસ છુટ્ટી તૈયાર થઈ ગઈ છે. તો રસની સાથે પણ તમે આ દાળને બનાવી શકો છો અને જ્યારે ઘરમાં બીજું કોઈ શાક ન હોય ત્યારે પણ તમે આ દાળને બનાવીને ખાઈ શકો છો. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં.